बनासकांठा जिल्लाना दांतीवाड़ा डेममां पाणीनी आवक थता बनास नदीमां पाणी छोड़वामां आवता बनासकांठा जिल्लाने अने पाटण जिल्लाने जोड़तो रस्तो तूटता हजारो वाहन चालको मुश्किलमां मुकाया छे। चालू वर्षे बनासकांठा सहित उपरवासमां वरसाद थयो हतो, जेना कारणे दांतीवाड़ा डेममां 599 फूट पाणी भरायું હતું। ત્યારે બે દિવસ પહેલા રાજસ્થાનમાં પુષ્કળ વરસાદ પડ્યો હતો, તેથી દાંતીવાડા ડેમમાંથી 30,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જેથી તંત્ર દ્વારા 30,000 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું, જેથી બનાસકાંઠા નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને બનાસકાંઠા અને પાટણને જોડતો સિહોરી પાટણ મુખ્ય માર્ગ પુષ્કળ પાણીના કારણે ધોવાઈ ગયો છે, જેથી આજરોજ પાટણ થી અવર જવર કરતા અને શિહોરીથી અવર જવર કરતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બનાસકાંઠાના અને પાટણ જિલ્લો એટલે મહત્વનું ગણાય। પાટણ જિલ્લામાં તમામ હોસ્પિટલોનો મુખ્ય રસ્તો કહી શકાય, જેવા કાંકરેજ તાલુકાના વાવ, થરાદ, લાખણી, સુઈગામ અને અન્ય વિસ્તારોના લોકો હોસ્પિટલ જવા માટે પાટણ જોડતા રસ્તાથી પસાર થાય છે, પરંતુ જે પ્રમાણે ધસમસતા પાણીના પ્રવાહના કારણે પાટણ શિહોરી હાઈવે ધોવાઈ જતા દર્દીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બનાસકાંઠાથી શિહોરી પાટણ જોડતા હાઈવેને ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા લોકો સાથેની વાતચીતને અને સ્થાનિક લોકોની અને વાહન ચાલકો સાથે વાતચીત કરતા પાટણ જવું અત્યારે મુશ્કેલ બન્યું છે, નદીમાંથી પસાર થતો આ રસ્તો તૂટી ગયો છે, અમે મુશ્કેલીમાં મુકાયા છે, અમારે પાટણ જવું છે, ઇમરજન્સી હોસ્પિટલ જવું હોય તેવી લોકો પણ વાત કરી રહ્યા છે। તંત્ર દ્વારા કઈ કોઈ યોગ્ય નિરાકરણ લાવી એનું કામ કરવામાં આવે તેવી લોક માગણી ઊભી થઈ છે। લોકોને પાટણ જવા માટે ડીસાથી પાટણ અને થરાથી પાટણ જવા માટે મજબૂર થવું પડ્યું છે। બનાસ નદીમાં ધસમસતો પ્રવાહ ચાલુ છે, જેના કારણે બનાસકાંઠાથી પાટણને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ધોવાઈ ગયો છે। કાંકરેજ તાલુકાના થરા, ભીલડી, વાવ, થરાદ, સુઈગામ સહિતના વિસ્તારોના લોકોને પાટણથી દિશા જવા માટે મજબૂર થવું પડ્યું